જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ધાણા જીરું પાવડર ઘરે બનાવવાના છીએ હવે મસાલાની સિઝન શરૂ થઈ ગઈ છે તો હવે બધાના ઘરે મોસ્ટલી આવી રીતે મસાલા ભરાતા હોય છે જે બાર મહિના સુધી સ્ટોર કરીને ભરવાના હોય છે એમાંનું જ એક આ મસાલો આપણે ધાણાજીરું પાવડર ઘરે બનાવવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ એને જોશું તો એ ધાણાજીરું પાવડર બાર મહિના સુધી સારું રહે અને બગડે નહીં તેના માટે શું કરવું તો સૌથી પહેલાં આપણે આ રીતના ધાણા હોય આખા ધાણા એ લઈ લીધેલા છે એકદમ ચાળીને સાફ કરીને લીધેલા છે અને એમાં જે ડાળી ડાંખડા કે એમાં જે કાંકરી હોય એ બધું જ દૂર કરી લીધેલું છે અને એમાં જે ગ્રીન કલરના હોય એવા આપણે ધાણા નથી લેવાના આ રીતના ધાણા લેવાના છે જો તમને સ્ક્રીન પર દેખાય એ ટાઈપના આપણે ધાણા લેવાના છે અને આ ધાણાની સાથે જ આપણે જીરું લઈ લીધેલું છે જીરું પણ આપણે જે જીએમનું હોય એ જ લીધેલું છે અને એ પણ એકદમ ચોખ્ખું ચાળીને સાફ કરીને લીધેલું છે આપણું આ પહેલું સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે અને ચાળીને સાફ કરવું અને સાથે જ એનું માપ પણ હું તમને બતાવી દઉં તો આપણે બંને અડધું અડધું લેવાનું છે જેટલું તમે જીરું લો એટલું જ તમારે ધાણા લેવાના છે બંનેનું પ્રમાણ સરખું હોવું જોઈએ તો છે ને એકદમ સહેલું માપ તમે જોઈ લીધું ને અત્યારે મેં અઢીસો ગ્રામ જીરું અને અઢીસો ગ્રામ ધાણા લીધેલા છે બંનેનું માપ આ રીતના સેમ હોવું જોઈએ તો જો બંનેને મેં થાળીમાં લઈ લીધેલું છે આ રીતના ચાળીને ચોખ્ખું કરીને હવે પહેલો સ્ટેપ એ છે કે આને આપણે શેકવાનું છે તો એના માટે એક જે જાડા તળિયાળું વાસણ હોય એ આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે આ રીતના મીડિયમ ગેસ ઉપર જો તમારી પાસે સમય હોય તો આ જીરું અને ધાણાને તમે બે કલાક સુધી તડકે તપવીને પણ લઈ શકો છો અને જો તમારી પાસે સમય ના હોય તો આ રીતના પણ તમે શેકીને એને બનાવી શકો છો એટલે એ ઝટપટ બની જાય છે તો જો સૌથી પહેલાં આપણે ધાણાને શેકી લઈશું આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે અને આમાં થોડીક પણ કચાશ રહેવી ના જોઈએ જો આ કચાશ રહી જશે તો જે ગૃહિણીઓની જે તકલીફ હોય છે કે અમારું ધાણાજીરું બગડી જાય છે કે અમારા મસાલા બગડી જાય છે તો એ પ્રોબ્લેમ થશે તો એ પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે આને સરસ મજાનું શેકવાનું છે અને આ શેકાશે એટલે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એમાં મસ્ત મજાની સુગંધ પણ આવશે આ રીતે તમે બનાવશો સેકીને એટલે એ બાર મહિના સુધી બગડતું નથી આ જીરું આપણું તો જો આ રીતના મીડિયમ ગેસ ઉપર હવે ધાણા થોડા થોડા શેકાવા આવ્યા છે હજી આપણે આને પાંચથી દસ મિનિટ સુધી શેકવાના છે તો જો આપણો ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખેલી છે અને જો હવે આપણા જે ધાણાનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે પહેલાં કરતાં તમે જોશો તો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે એનો જો આ રીતના આપણા ધાણા હોવા જોઈએ અને આને શેકાતા મારે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગેલો છે મીડિયમ ગેસ ઉપર હવે આપણે એને કથરોટમાં ઠારી લઈશું જેટલું બને એટલું મોટું વાસણ હોય એમાં એને ઠંડુ કરવા મૂકવાનું છે જો આપણા ધાણાને આપણે ઠંડા કરવા મૂકી દીધા છે શેકાઈ ગયા એટલે હવે આ જ જે લોયું છે એની અંદર આપણે જીરું શેકી લઈશું આ જ પ્રોસેસ કરવાની છે જેવી ધાણાની કરી એવી જ છે એમાં પણ કોઈ કચાસ ના રહેવી જોઈએ શેકાવા માટે તો આપણે જે જીરું છે એને શેકી લઈશું પહેલાં ધાણા શેકાઈ ગયા છે અને એ ઠંડા કરવા આપણે મૂકી દીધા છે અને આને પણ સરસ મજાના આપણે શેકી લેવાનું છે જ્યારે આ પણ શેકાશે ત્યારે એનો પણ કલર અલગ જ થઈ જશે ચેન્જ થઈ જશે અને એમાંથી પણ સરસ મજાની સુગંધ આવશે જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવે તો એને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો અને સાથે જ તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોવો છો અને તમારું નામ શું છે એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો એટલે મારા વ્યુવર્સ ક્યાંના છે તેની મને ખબર પડે અને તમારું નામ શું છે એ પણ મને ખબર પડે અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માગો છો એ પણ મને સાથે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો એની રેસીપી પણ હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ તો જો આ રીતના આપણે મીડિયમ ગેસ ઉપર આપણું જીરું શેકાઈ ગયું છે એટલે એને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એક બીજું પોળું વાસણ લઈ લીધેલું છે અને એમાં જ આપણે આ જીરાને પણ ઠંડુ કરવા મૂકી દઈશું હવે આ બંનેને સારી રીતે આપણે ઠંડુ થવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એ બંનેને ઠંડુ આવી રીતે કરવા મૂકી દેવાનું છે એને ગરમ ગરમ નથી દળવાનું એને ઠંડુ થાય પછી જ આપણે એને દળશું તો જો આ રીતનું જીરું અને આપણું જે ધાણા છે એ બંને શેકાઈ ગયા છે અને હવે ઠંડા પણ થઈ ગયા છે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયા છે એટલે હવે એને આ રીતના એક મિક્સચર જાર લઈને એમાં ક્રશ કરી લઈશું અને સૌથી પહેલાં આપણે જીરું હોય એને દળવાનું છે અને ત્યારબાદ ધાણા દળવાના છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ધાણા જીરું પાવડર બનાવતા હોય ત્યારે તમારા હાથ ભીના ના હોવા જોઈએ જરા પણ તમારા હાથ કોરા કરીને લેવાના છે અને તમે જ્યારે જીરું દળો ત્યારે જો આ રીતના પાવડર બની જાય પછી આવી રીતે જે આપણી ઘઉંનો લોટ ચાળવાની ચાયણી હોય એમાં એને ચાળી લેવાનું છે જો આ પ્રોસેસ કરવી પણ બહુ જ જરૂરી છે એટલે એમાં જે મોટું મોટું હશે એ બધું જ ઉપર રહી જશે આ ચાઈણીમાં અને નીચે નીચે એકદમ સરસ મજાનો ધાણાજીરું પાવડર પડશે તો જો આ રીતના આપણે બધું જ હવે દળી લેવાનું છે જો આ રીતના જે મોટો રહ્યો છે ભૂકો એ આપણે ફરીથી આ મિક્સચર જારમાં એડ કરી દઈશું એટલે એ પણ સારી રીતે દળાઈ જાય અંદર ફરી વખત હવે આ રીતના કરતાં જો આપણું ધાણાજીરું પાવડર દળાઈ ગયું છે સરસ મજાનું એકદમ પાવડર જેવું થઈ ગયું છે અને જે તમે લાસ્ટમાં ધાણાજીરું પાવડરનો જે ભૂકો વધ્યો હોય એને તમે શાકમાં પણ એડ કરી શકો છો એને તમારે ફેંકી દેવાનો નથી હવે જો આપણે એક કાચની બોટલ લઈ લીધી છે આ રીતના અને હર હંમેશા તમે જે મસાલો છે કાચની બોટલમાં ભરશો તો એ અગિયારથી બાર મહિના સુધી એને કશું જ નહીં થાય અને જ્યારે પણ તમે આ મસાલો લો ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારો હાથ જરા પણ ભીનો ના હોવો જોઈએ કોરા હાથે જ તમારે મસાલો નીકાળવો અને બને ત્યાં સુધી જે તમે કાચની બહેણીમાં ધાણાજીરું પાવડર ભરતા હોય એમાં જ ભરવું વર્ષો વર્ષ તેમાં કશું જ નહીં થાય અને તમારે જે રેગ્યુલર ભરવાનું હોય એ તમારે બીજી બહેણીમાં ભરવાનું આને આ આ રીતના પેક જ રાખવી એક બહેણી આ રીતના તો જો મેં અત્યારે એક બેણી પેક કરી લીધેલી છે અને જે મારે રેગ્યુલર યુઝ કરવાનું છે એ મેં અલગથી ભર્યું છે તમે પણ જો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ ધાણાજીરું પાવડર ઘરે બનાવશો તો તમારું પણ એકદમ બાર માર્કેટ જેવું ધાણાજીરું પાવડર બનશે અને એને અગિયારથી બાર મહિના સુધી કશું જ નહીં થાય તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને વી આર ક્રેઝી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આગળ તમે જે રેસિપીનો વિડીયો જોવા માંગતા હોય એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય